હેલો ફ્રેન્ડ્સ, આજે ફરી પાછી તમારા માટે એક સરસ મજાનો હું જાદુ લઈને આવી છું. પણ જાદુ જોવા માટે મારા હાથમાં કોઈ વસ્તુ છે, તેનું નામ તમારે મને કહેવું પડશે. હું બતાવું છું. હા, જાદુ મંતર છ. શું છે આ? ફુગ્ગા. અરે વાહ, મારા હાથમાં ફુગ્ગા છે. હા, પણ મારે આ ફુગ્ગો ફૂલાવવાનો છે. હું પહેલા ફુગ્ગો ફૂલાવું છું. ધ્યાનથી જોજો, તમારે પણ આ જાદુ કરવાનું છે. તો હું પહેલા એક ફુગ્ગો ફૂલાવું છું. અને ફુગ્ગાને ફૂલાવીને અહીં ગાંઠ મારી દીધી. દેખાય છે બધાને ફુગ્ગો ફૂલાવેલો? મારી પાસે આ એક સળી છે, બરાબર. સળીના પોઈન્ટને હું અહીંયા મારીશ તો શું થશે ખબર છે? ફુગ્ગો ફૂટી જશે કે રહેશે? ફૂટી જશે. અરે વાહ, સાચું. મારે અહીંયાથી સળી નાખીને આ બાજુ કાઢવી છે, તો નીકળશે કે ફૂટી જશે? નીકળશે. જોઈએ આપણે. અરે, આ તો ફૂટી ગયો. મારા હાથમાં હવે બીજો ફુગ્ગો છે. ધ્યાન રાખજો. હા, પહેલો ફુગ્ગો સાઈડ પરથી આપણે પેલી લાકડી મારી તો ફૂટી ગયો. હવે આ બીજો ફુગ્ગો ફૂલાવું છું. હવે ફૂલાવીને હું એને ગાંઠ મારી દઈશ. દેખાય છે ફુગ્ગો? પહેલી વખતે આપણે આ લાકડી સાઈડ પરથી મારી હતી, બરાબર. હવે મેં જ્યાં ફુગ્ગાની ગાંઠ મારી છે ત્યાંથી હું લાકડી પસાર કરીશ, અને ફુગ્ગાનું આ જે ડોટ દેખાય છે ત્યાંથી હું લાકડી કાઢીશ. તો આ વખતે શું થશે? ફુગ્ગો ફૂટશે કે બચી જશે? ફૂટી જશે. ફૂટી જશે. તો આપણે જોઈએ શું થાય છે. આ ફુગ્ગાની જ્યાં ગાંઠ મારી છે ત્યાંથી જ હું લાકડી પસાર કરું છું. જોજો, હા, મારી લાકડી અંદર ગઈ છે. અને આ બાજુથી મેં લાકડી કાઢી છે. દેખાય લાકડી બધાને? હા, દેખાય છે. હા, મેં આ બાજુથી લાકડી કાઢી અને આ બાજુથી લાકડી પાછી નીકળી. જો બંને બાજુ લાકડી છે, તો મારો ફુગ્ગો ફૂટ્યો? ના ફૂટ્યો. જોયું, સાઈડ પરથી મેં લાકડી મારી હતી તો ફુગ્ગો તરત જ ફૂટી ગયો હતો, અને ઉપર અને નીચેથી મેં લાકડી કાઢી તો મારી લાકડી નીકળી. દેખાય છે બધાને? હા, જોયું ને. હવે હું લાકડી કાઢી લઉં છું. દેખાયું ફુગ્ગો એવો જ છે ને? હા. તો તમારે પણ આ પ્રયોગ તમારા મમ્મી સાથે કરવાનો છે. ગમ્યું ને બાળકો? ખૂબ ગમ્યું.